ભાઈ કીર્તિભાઈ ખૂબ આપણને આનંદ કરાયો. ભગવાન કૃષ્ણને યાદ કર્યા, સુદામાને યાદ કર્યા. આમ તો ભગવાન કૃષ્ણના બે સખા, એક શ્રીદામા અને એક સુદામા. શ્રીદામા છે એ બાળપણનો મિત્ર છે, અને એનું બાળપણમાં જ વિદાય થાય છે. અને પછી કૃષ્ણ કહે છે કે આ કદમનું ઝાડ છે એ શ્રીદામા રૂપી વૃક્ષ, એટલે એને કદમનું ઝાડ વધારે પ્રિય હતું. અને બીજા પોરબંદરમાં સુદામા. એક નાની વાત કરીને પછી આપણે કાર્યક્રમના અંત બાજુ જશું. એક બે મિત્રોએ બેઠો ત્યારે પણ ચિઠ્ઠી આપી ગયા હતા, અને એક હમણાં આપી ગયા, એ વહી આવી ગયા. એને એમ કે આ બધું પૂરું થઈ ગયું છે, એટલે હવે આપણે હાલો વૈયા જાય. પણ હવે આજે આ ડાયરો છે ને, હવે ખરો. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, અબ અચ્છે અચ્છે બેઠે રહે, મિસકોલીએ ચલે ગયે. આમાં આમાં જે આ ડાયરો બેઠો છે એ મિસ, વાહ વાહ. મારી વખતે આ માયક ને કોને ખબર વાંધો છે, ઝટકો તો મારી જ જાય છે. આ કીર્તિ એમ કે, કીર્તિભાઈ બેઠા બેઠા કે તમારા હશે એ તમને પોગજે. પણ માઇક ખરેખર સારા છે. વિડીયો વાળા બહુ સારા છે. એવા આમ હામાં ઊભા છે જાણે આમ. આ તમે ઓલું કાન ઉપર હેડફોન લગાડો ને તો મને એમ લાગે તમે આકાશ યાત્રાએ નીકળવાના છો. હમણાં કીર્તિભાઈ આપણે કોક દીકરી ગઈ હતી આકાશ યાત્રાએ, સુનીતાજી એ જી આવે ને ચંદ્ર, હે કીર્તિભાઈ. અમે કઈ હવે ડાયરા થોડા કરી, આવું બધું ધ્યાન રાખી કોણ કોણ ક્યાં ક્યાં ગયું એમ, કોણ જવાનું ક્યાં છે એ ખબર. પણ સુનીતાજીની વાત આવી એટલે એક વાત યાદ આવી, કહી દો. બહુ સારી વાત છે કે આપણે તો ઘણા અધકશરૂ ભણ્યા હોય ને, એ એમ કહેતા હોય કે ભગવાન જેવું કઈ છે નહીં, ખોટા તમે ટાઈમ બગાડો છો ને શું આમ વિજ્ઞાન ક્યાં પહોંચ્યું. પણ આ સુનીતાજીની જે પહોંચ્યા એ તો પરાકાષ્ઠાએ છે ને વિજ્ઞાનમાં. હવે સત્ય ઘટના, સુનીતાજી જ્યારે આકાશ યાત્રામાં ગયા એટલે એમાં આપ બધા જે અમુક જાણતા હોય એને ખબર હોય, એ યાનની અંદર જેટલા હોય ને એનો શ્વાસથી લઈને હૃદયના ધબકારા સુધીનો એ નીચે એનું ચેકઅપ થતું હોય. એને કોઈ અહીંયા પ્રોબ્લેમ નથી ને, તકલીફ નથી ને, એ માટે નાસા સાથે જોડાણેલા લોક ભારતીના એક આપણા એક બહુ મોટા માણસ અરુણભાઈ દવે, એ નાસા સાથે સંકળાયેલી વ્યક્તિ છે. અને અમે લોક ભારતીમાં અવારનવાર આમ તો ભણતા ત્યારથી લોક ભારતી સાથે જોડાણેલા, લોક ભારતી સણોસરા. સુનીતાજી જ્યારે રવાના થયા ત્યારે અહીંયા નીચે એની સાથે વાર્તાલાપ થયેલો આ લોકોને, કે તમે બીજી કંઈ ચિંતા ન કરતા, તમારા ટોટલી શ્વાસના ધબકારાની અમને અહીંયા ખબર હશે. અને આ લોકો એની સાથે મેસેજથી વાતમાં ચાલુ, યાન પહોંચી ગયું, એના મેસેજ મળી ગયા, પણ સુનીતાજીનો જવાબ નહોતો આવતો. આ સત્ય ઘટનાની વાત કરું છું. એક્ઝેક્ટ 21 મિનિટ પછી સુનીતાજીએ જવાબ આપ્યો કે અમે પહોંચી ગયા. એટલે આ લોકોએ અહીંથી અને નીચેથી મને કીધું કે અમને તો ચિંતા થતી હતી, યાનના મેસેજ મળી જાય છે, તમારા મેસેજ નથી આવતા તો કેમ કાંઈ એટલો ટાઈમમાં કંઈ ફેરફાર થાય છે, અને તમે મોડો કેમ અમને એટલો 21 મિનિટ મોડા મેસેજ કેમ આપ્યા. ત્યારે સુનીતાજી એટલું બોલ્યા કે મેં નીચે જોયું ને પૃથ્વીને લટકતી જોઈ ત્યારે હું વિચારમાં પડી ગઈ કે આને કોણે પકડી રાખી છે અને કોણ આને ટાઈમ ટુ ટાઈમ ફેરવતું હશે.
વિચારમાં હું આપને જવાબ ના આપી કે મને માફ કરજો. તો વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલી વ્યક્તિઓ એ કહે છે કે કુદરત જેવું છે નહીં, ત્યારે આ બધું હાલે નહીં ભલામણ. અને આપણે એક એક થોડું ઘણું ભણી જાય તો એ એકચ્યુલીના દીકરા થાય. કઈક છે, એ વાત ફાઈનલ છે, કઈક છે. આ સુદામા દ્વારકા ગયા ભાઈ, હમણાં ભાઈ ગાયું, અરે દ્વાર પાળો કન્યા સે કહે દો, એ તો હિન્દી બોલતા હતા બધા. સુદામા દ્વારકાથી પાછા પોરબંદર આવ્યા, કઈ બીજો તો કઈ વાર્તાલાપ થયો નહી, ભગવાને હાચવા બહુ ને. પછી નીકળ્યા ત્યારે કીધું સુદામા પીતાંબર કાઢ નાખો, તમારું જે ધોતી ઓતી લેતા હતા. સુદામાને ચૂકાશે આ બધું, પણ લોભીનો કાંટ લાગે. હા ભગવાને મને કઈ આપ્યું નહીં અથવા આને માગ્યું નહીં. અને જેવા પોરબંદર પહોંચ્યા એટલે જે જગ્યાએ એની ઝૂંપડી હતી ત્યાં મોટો મહેલ જોયો એટલે સુદામા ચિંતામાં પડી ગયા. અરે રે, ન ગયો તો સારું હતું. એક તો કનૈયાએ કઈ આપ્યું નહીં અને એટલા દિવસ હું ત્યાં રોકાણો તો આયલી કોઈક મારી ઝૂંપડી હટાવી અને આ કોઈ મોટો મહેલ બનાવી નાખ્યો. ક્યાં ગયા છે મારા છોકરા ગોરાણી, ક્યાં ગયા છે? નેજા માંડી માંડીને કનૈયાની નગરી માલી આવેલો સુદામા એની ઝૂંપડી ગોતે છે. અંતરક્ષ થઈને કનૈયો હસે છે સુદામા ઉપર, અટવાણો આ માણસ. અહીંયા એક મારી ગાય બાંધી હતી, ન્યા કોકે હાથી બાંધી દીધા. અહીંયા મારી ઝૂંપડી હતી, ન્યા કોકે મહેલ બનાવી નાખ્યો. આની કરતા ન ગયો તો સારું હતું. એમાં જ જરૂર ખેલી ગોરાણી ડોકાણા સુદામાને જોયા એટલે ગોરાણીએ કીધું સુદામાને કે અહીંયા અંદર આવો. અને ત્યારે સુદામાએ કીધું, ગોરાણી ત્યાં કોકના મકાનમાં શું કરો છો? કે કોકનું મકાન નથી, તમે ત્યાં ગયા હતા તો કનૈયાએ અહીં બધું પહોંચાડી દીધું. ત્યાં તો છોકરા ન્યાલી નીકળ્યા હો ભાઈ મહેલમાંથી, ટાયુ બાંધી બાંધીનો સ્કૂલે ગયા છે સીધા છોકરા. પછી તો આવું જોઈએ બધું. એ કે પપ્પા અંદર વ્યાવો, આપણું છે આ. તો સુદામાનું ગઢ પણ વયું ગયું. યુવાન થયા આહા, ગોરાણીનો તો આખો સકલ બકલ બધું ફરી ગયું હતું. એ ડાય બાય મારીને તમને કોઈ હેબ્રો કરાવીને તમને સ્પેશિયલ કરાવ્યું છે આર વાર ઉભરા ઉભરા. બેઠા એની ટૂંકી વાત મારે કરવી છે. એમાં કૃષ્ણનો ફોન વાગ્યો, ખૂણામાં ફોન પડેલો સોફા ને એમાં કઈ હવે ઘટે નહીં એટલે સીધો સુદામાએ ફોન ઉપાડે. કોણ? કૃષ્ણ દાંત કરે. સુદામા હું બોલું. અરે ગોપાલ આવું કરાય ગાંડા. અને બીજી વાત એ છે કે ત્યાં અહીંયા બધું પહોંચાડી દીધું, તે ભલામણ મને વાત ન કરી કઈ. આમ કેડે કેટલો ચિંતા કરતો કરતો આવતો હતો. ત્યારે કૃષ્ણએ કીધું, સુદામા તું માગી ન શક્યો હો તો હું કેમ કહી શકું મેં તને દીધું છું? અને જિંદગીમાં મિત્ર કરો તો આવો મિત્ર કરજો, દીધા પછી કોક પાસે ગાય નહીં ભલામણ. અને આપણે કોકને બે વાર પાન ખવડાવે તો ત્રણ વાર કહે છે. અને પછી ફોન ઉપર વાત થયા કરે ક્યારેક ક્યારેક ને. એમાં એક દી ભગવાન કૃષ્ણએ કીધું, સુદામા હવે તો જો ત્યાં તમારે બગી છે રથ છે કંઈક લઈને આવો ને. તમે તો દ્વારકા આવ્યા પણ મારા બેન ને કીધી આવશે છોકરાઓને લઈને આવો એટલે હવે તો પછી કઈ ચિંતા હતી નહીં. તમને કોઈ રથડો તૈયાર થયો ને છોકરા સુદામા ને છોકરા ઘણા હશે છોકરાઓને ગોરાણી ને બધા ગયા ભાઈ પાછા દ્વારકા. જેવી રીતે પાછો કનૈયો સુદામાને લેવા માટે પહેલી વાર આવેલો, એમ આપતો પટરાણીઓ સાથે ભગવાન કૃષ્ણ ઉભેલા, સન્માન કર્યું ગોરાણીને. પટરાણીઓ લઈ ગયા આઠ રાણીઓ ભગવાન કૃષ્ણને, પટરાણીઓ જ આઠ, બાકીનો ટોટલ તો કઈ. કનૈયા પાછો આવજો. વાત સાંભળજો, આ વાત તમે સાંભળી હોય કે ન સાંભળી હોય મને ખબર નથી, પણ આ મને ગમે બહુ આ વાત. અને હું જ્યારે એટલું ઓડિયન્સ હોય ને સારું આમ મજા આવે ને ત્યારે આવી વાત કરું. અને આવશે મજા, તમે જુઓ. હવે ભગવાન કૃષ્ણએ જ આ છોકરાઓને એના છોકરાઓને બોલાવ્યા. હવે આઠેય રાણી અને અગિયાર અગિયાર છોકરા. એ તો પછી દ્વારકા જાવ તો અહીંયા લખેલા નામે છે, કાંઈ મારું ખિસ્સાની વાત નથી. હા
અને પડખે મંદિરની સાઈડમાં આખવાનો આંબો છે, આઠે રાણીઓના નામ છે, એની રાણીઓને જેટલા દીકરા હતા એ બધા છોકરાઓના નામ લખેલા છે, અનિરુદ્ધ ને પ્રદ્યુમન ને એ બધા તો ખરા જ, બાકીના તમામ છોકરાઓના નામ છે, વાંચી લેજો, એમાં લઈ આપણે ઘણા બધા છે, થોડા ઘણા ને લખણ હતા પ્રદ્યુમન ને ખરા, હા કઈ તો વાંચો મહાભારત તો ખબર પડે, એમાં બહુ કૃષ્ણને આપણે હક નથી આપ્યું, બહુ હેરાન કર્યો આપણે, પણ હવે કૃષ્ણએ આપણી ઉપર કૃપા કરી છે અને એના જે કાંઈ ઓલા હતા ને પાછા ખેંચી લીધા ને અત્યારે એ ભગવાનની ખૂબ દયા થઈ છે, એટલે કૃષ્ણને ખૂબ યાદ કરજો. એટલે ભગવાન કૃષ્ણએ કીધું છોકરાઓને, જાવા સુદામાના બાળકોને રમવા લઈ જાઓ ને, એ કોઈ વળી મોઈ દાંડિયા લીધા ને, કોઈ ક્રિકેટને બેટ દડા લીધા ને, એ દરિયાના પટમાં સૂટ દડી રમે બધા, ગોરાણીને ઓલી પટરાણીઓ લઈ ગયો, અહીંયા ભગવાન કૃષ્ણને સુદામા પાછા હિંડોળા ખાટે બેઠા, હિચકતા હિચકતા વાતો કરે કે સુદામા બહુ મજા આવી, તમે ક્યારે આવ્યા ત્યારે, અરે હું તોડવી નાખ્યો એ કે તે પેલા માણા ત્યાં ગયો તો પછી એકચ્યુઅલી બધું ફરી ગયેલું કે એમાંથી. ભગવાન કૃષ્ણને સુદામાએ કીધું કે કૃષ્ણ મારે એક તને વાત કરવી છે. શું? કે આ તારી લીલાની બધા વાતો કરે છે તો તારી લીલા મને દેખાય ને, તારી લીલા કેવી હોય? એટલે ભગવાન કૃષ્ણે કીધું કે એવું, કૃષ્ણે તો કીધું કે આને મહેલ બનાવી નાખ્યો તો હજી એ મારી લીલા નહીં, પણ હજી આને આને એટલે કૃષ્ણ વાત ટાળી દે કે ભાઈ બધું અહીં લીલા કાંઈ એવું ન હોય, પણ એક કામ કરીએ આપણે સુદામા, સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે નદીમાં હારે નહાતા, એ પછી હું કોઈ દી કોઈ સખા કોઈ મિત્ર આવ્યો નથી તો હાલને ગોમતીમાં નાવા જાય ગયા ત્યાં, પછી ગોમતીને કાંઠે આવ્યા ત્યારે કૃષ્ણએ પાછું કીધું સુદામા ઓલું આપણે ડૂબકીદાર રમતા, કોણ વધારે પાણીમાં ટકે એ આપણે જોતા હતા, હાલ આપણે બે રમીએ. એટલે સુદામાએ કીધું કે લે કૃષ્ણ પહેલાં તો તું ડૂબકી માર. એટલે ભગવાન કૃષ્ણએ ડૂબકી મારીને તરત બહાર આવ્યા કે હવે સુદામા ન રહીએ કાંઈ, હવે તો ઉંમર થઈ ગઈ ભાઈ, હવે ન પાણીમાં રહીએ કાંઈ, લે જોઈ સુદામા તું ડૂબકી માર. અને જેવી સુદામાએ ડૂબકી મારીને મારા કૃષ્ણએ લીલા ચાલુ કરી ભાઈ, અને સુદામો તણાણો નદીમાં, પણ ઊંધો આમ તણાય તો દરિયો આવે, પણ આમાં દરિયામાં એવો કઈક લોટ ચડ્યો અને હામા પાણીએ જા ઘા કર્યો સુદામાનો, સુસવાટા કર્યો સુદામા જાય, કનૈયા પકડ કનૈયા, ઓલો કે હવે પકડાય બીજા, એટલી સ્પીડ થી સુદામા તણાણા, અને એટલા બધા જોજન દૂર એમને પાણીમાં તણાવ્યા, અને એમાં એક નગરમાં બારા નીકળ્યા, બહુ સરસ નગર હતું, જેવા નદીમાંથી બહાર નીકળ્યા પોતાનું પોતળી હેરખી કરતા કરતા નીચોવતા નીચોવતા, તાતો હાથી આવ્યો ને હાથીએ કળશ ઢોળ્યો અને તાતો એ નગરના દરવાજા ખુલ્યા અને નગારા નોબતો મળ્યા વાગવાન, હજારો માણસો મહારાજાને જય હો મહારાજાને જય હો. સુદામા કે આ હું છે ભાઈ, ગામના કે ઉભા રહ્યો બાપા, અમારા રાજા ગુજરી ગયા, રાજા ગાદી ઉપર કોઈ હતું નહીં, અને જ્યોતિષે કીધું હતું કે આ તિથિ ને આ વારને દિવસે જે નદીમાલી નાયન પહેલો બારો નીકળે અને એની ઉપર હાથી કળશ ઢોળે એ તમારો રાજા, એટલે તમે અમારા રાજા. ત્યાં સુદામાં જનોય મળ્યા હરખ્યા કરવા, બેહાડી દીધા ગાદી અને મુંગટ નાખી દીધો, હવે છોકરા ને બધા દ્વારકા ગોરાણી દ્વારકા બધું ભૂલી ગયા, અને એ તમને કોઈ રાજ મળ્યું હાલવા, હારે હારા ઠેકાણે લેવા આવ્યા માગા આવવા. એને 11 રાણીઓને આરે લગ્ન કર્યા, 11 રાણીઓને 8-8, 9-9 છોકરા થયા, કેટલા વર્ષ નીકળી જાય છે કયો, કેટલો સમય વયો ગયો. ને તમને કહું બાજુના રજવાડાની ઉપર એમ કહેવાય સડાયું કરી કરીને કેટલા રજવાડા એમ કહેવાય જીત્યા, એવા સેનાપતિ પણ સારો ફોજ પણ સારી અને કાંઈ ઘટે નહીં, જેદુના ગાદીએ બેઠા તેદુનો વરસાદ મોળો નહીં, એવું ટનાટન રાજ આલે. એમાં જે મેન પટરાણી હતા એ ગુજરી ગયા સુદામા, બધોર જે નદીમાંથી બારા નીકળાય નદીના પટમાં સીતા ખડકાણી, અને છે ઉપર એમ કહેવાય કે એ પટરાણીનું જે શબ મૂક્યું અને બાજુમાં બીજું લાકડા એવી રીતે ગોઠવ્યા, અને સેનાપતિએ કીધું ભાગ ન પાવે પકડ લો, તો સિપાહીએ સુદામાને ભાલા ઠેરાવ્યા. સુદામા કે હું છે ભાઈ, એ કે અહીંયા અમારો રિવાજ નોખો છે, બીજી જગ્યાએ રાજા ગુજરી જાય તો રાણીને વાહે સતી થવું પડે, અહીંયા રાણી ગુજરી જાય એટલે રાજાને અરે બળવું પડે ભાઈ. બોલો કે ભાઈ એવી કઈ વાત નતી કરી, તક તો આમ તો બેહી ગયો કે આઈ ગયા સુખ વેટું કર્યા વગર, હાલ સાઈડ લાકડા ઉપર અરે એ ભાઈ હું તો ભામણ છું, આ જઈએ સડ્યો એટલે એ જગ્યાએ લગ્ન કરી આવ્યા. હાલો સુદામા કે મર્યા હતો એ પલોઠી વાળીને બેહી ગયા, હામે બરોબર એમના રાણી હતા એને અગ્નિદાન દેવાનું કાકડો અડાડ્યો, અહીંયા કાકડો અડાડ્યો, એક બાજુ 50 ભાલાવાળા ઉભેલા
ભગાય નહીં. હેઠે જ આ તાપ ચાલુ થયો, સુદામાએ નક્કી કર્યું કે અહીંયા મરું, હોલિકર પાણીનો ગુનો હતો એટલે એમ છું બળીને મરું એના કરતાં પાણીમાં પડીને મરી જવાય તો થોડીક તકલીફ તો ઓછી પડે. હવે એ શેલી વેલી હતળાંગ મારી છે, એ કેવી મારી છે? સુદામાએ એવી હતળાંગ મારી ભાઈ તો ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક ઉપર ગયા અને સુદામાં સીધા પાણીમાં પિતળીઓ ડેડકો જાય. પાણીમાં પડ્યા હતા તો સેનાપતિ એ પાછી હુકમ કરી, ભાગ ન પાવે પકડો પકડો, પણ સુદામાં મળ્યા પાણી કાપવા. એટલું પાણી ખાઈપો એટલું પણ, પણ પછી કેટલી ઘડી અંદર જા બારું મોઢું કાઢ્યું ત્યાં ભગવાન કૃષ્ણ બેઠેલા કાંઠે. સુદામાં તો બહુ ટીક્યો ભલામણા. સુદામાં કે હું બહુ ટીક્યો બધું રાણી હજી એટલે કૃષ્ણ તું અહીંયા? એટલે હું તો અહીંયા, આપણે ડૂબકી દા રમતા હતા, પેલા હું પાણીમાં ગયો પછી ત્યાં ડૂબકી મારી, પણ તું તો બહુ ટીક્યો ભાઈ. અરે કે બોલા વાહે, કે પણ હું છું સુદામાં? કાંઈ કાંઈ નહીં કાંઈ નહીં. દ્વારકાની બજારે ચડ્યા તોય સુદામા પાછળ જોતા જો ભાલા વાળા નથી આવતા ને, એટલે પાછા કૃષ્ણ પૂછે સુદામા શું પાછું વાળું છે? કાંઈ કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં. છેલ્લે ભગવાનના રાજમહેલમાં ગયા, કૃષ્ણના ભવનમાં પહોંચ્યા, પાછા ઊંડાળા ખાટે હિચકે, પણ સુદામાં પાછા અટારિયેલી ડોકાઈને બજારે જોયો, ઓલા વાહે ન થતા ને, કારણ કે કૃષ્ણને કહેવાય એવું નહીં કે સારું આઠ રાણીઓને આવું બધું. અને એમાં હિંડોળે બેઠા બેઠા ભગવાન કૃષ્ણએ કીધું કે સુદામાં જમવાનું બાકી છે, તમે બજારમાં શું જોવો? કાંઈ ભૂલાઈ ગયું છે? ના કાંઈ કાંઈ નહીં. અરે ભાઈ જે જમવાનું બાકી. પાછા સુદામાં ઘુરીએ ચડે, કેટલા નાતો થો ડૂબકી દા ઓલે પણ ઘોડિયા એટલા લઈ આવ્યો હું, આ બધું છે હું. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું પટરાણી સત્યભામાને એને કે એલા મારે મોડું થઈ ગયું, મારે નાવામાં રસોઈ તૈયાર છે કે? ના ના તમે તો બહુ થોડાક વહેલા વહી આવ્યા, હજી તો એક જ રોટલો ચડ્યો. ત્યારે સુદામાએ ફરી વાર કૃષ્ણને કીધું કે એ કનૈયા હવે તો બોલ, તાકે ગાંડાક બોલવાનું હોય નહીં. તું કહેતો હતો ને મારે લીલા જોવી, મારે લીલા જોવી, તો આ મારી લીલા હતી ભલામણ, બીજું કાંઈ નહોતું. એમ આ ભવ ભવ વયા જાય ત્યાં કૃષ્ણનો ખાલી રોટલો ચીડ્યો હોય. સાહેબ એમ મૌન તમે અત્યારે જીવીએ છીએ, કૃષ્ણની લીલા છે કે શું છે એ ખબર નથી પડતી. એટલે તખતદાન લખે કે સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કંઈ હળહુજે નહીં. આ સપનું છે કે જીવન હકીકત છે, હજી કોઈ ફાઇનલ નથી કરી શક્યું. અને એવા જે ભાવથી અને એવા જે મોજથી આવા જ્યારે કાર્યક્રમો જ્યારે થાય છે એની અંદર સાહેબ એકલું એકલું મનોરંજન નથી હોતું, એટલે કેટલા સારા ગીતો ગવાના, ક્યાંક એક બે વાત એવી નીકળી જાય. અને એની કરતાં છોડો, એક સાથે બધા જમ્યા તો હશો ને, અહીંયા ભાગવત ચાલે છે. અને ભાગવતની કથા જેણે સાંભળીને ખબર છે, ભાગવતમાં ત્રણ ભાગવતની કથા છે. એક સમિત કુમારોને નારદજી કથા કહે, એક ગૌકર્ણ એમના ભાઈ ધંધુકારીને મોક્ષ દેવડાવવા માટે કથા કહે, અને ત્રીજી કથા મહારાજ પરીક્ષિત અને સુખદેવજી એને કથા કહે. અને એ જે કથા સાંભળે એના પરિવાર જ નહીં, આ આજુબાજુના હિમાળામાં જેટલા ગામ હશે ને એના પિતૃ મોક્ષ થઈ જાય, એટલી મોક્ષની કથા છે વાલા. પણ આ બધા સંસ્કાર ક્યાંથી મળે? પણ ત્યારે અમારો મેઘાણી લખે છે, આ સંસ્કાર ક્યાંથી મળે છે? કે મારી જનની નહિયામાં, એ મારી જનની નહિયામાં, એવી જનની નહિયામાં, પોડંતા પોડંતા વિધોક ઝૂંબી નો રામ, જોકે હું કોઈ મારી સાથે ગમે એને ગાવા ન દઉં, પણ થોડુંક શીખે ને ઈબાને સાથે રહીને. હેલો હેલો, આઈ લવ યુ કીર્તિ. જનમીના હૈયામાં પોડંતા ધોળછે પીધોરે કસુંબી નો રા, પીધો કસુંબી નો રા, એ માલા
નો રંગ ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, કસુંબી નો રંગ ઓ રાજ રાજ લાગ્યો, કસુંબી નો ડાંબર ગાંધે હોજી રહી અંબર ગજેર મેઘા ડાંબર ગાંધે અસાધી હાજ ના અંબર ગાંધે હાલો સાધી હાજ ના અંબર ગાંધે એ માથે લમોર ના કહુ કા બોલે માથે લમોર ના કહુ કા બોલે એ માથે લમોર ના કહુ કા બોલે સાડી હાજ ના અંબર ગાજે ઓ જીનો હારી હાજ ના અંબર ગાજે ઘડિયાળ અને વ્યાજ માણા હોઈ જાય તો એ ચાલુ રહે છે.
સારો સમય પસાર થતા વાર નથી લાગતી, નબળો સમય કોઈ રીતે જતો નથી. પ્રભાતના પરમાં મામા સાહેબને પ્રાર્થના કરીએ. ભગવાન ગિરધારી ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે કેશવ, તારું નામ સ્મરણ કરતા. ગીતાની અંદર અર્જુને 37 નામ લીધા છે, પછી એક નામ કેટલી કેટલી વાર લીધું, દાખલા હે કૃષ્ણ 11 વાર બોલાણું હોય, એ વસ્તુ બધી અલગ અલગ, પણ 37 નામ બોલે તો એ મહાભારતનું યુદ્ધ અર્જુન જીતી જતો હોય. તો આ ભવસાગર રૂપી યુદ્ધ જીતવું એ સામાન્ય છે, પણ એને સાથે રાખી અને જે માણસ જીવશે એને ગાયની ખરીને ઓળંગતા જેટલો વાર લાગે એટલો જ વાર પોતાનું જીવન સંકેલવામાં વાર લાગતી હોય. તો ફરીવાર કહો તો બામણાસાને આંગણે મામા સાહેબના મંદિરે અને શ્રીમદ ભાગવત કથાનું આવું રૂડું આયોજન, અને એ આયોજનમાં આજની રાત્રિનો આવો સંતવાણી લોક ડાયરાનો આવો રૂડા આયોજનમાં હાકિમ જેવા મહેમાનોએ બધાએ હાજરી આપી. આપ બધા પણ અત્યાર સુધી આ કાર્યક્રમમાં બેઠા છો એ ભાઈઓ બહેનો આપ બધાનો આયોજક વતી હું અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું. અને કાર્યક્રમ પૂરો જાહેર ન કરતા ખાલી ઇન્ટરવેલ પાડીએ છીએ, અને ઇન્ટરવેલ એવડું કે ફરીવાર પાછા ન મળીએ એવડા વિરામ સાથે આજના કાર્યક્રમના અહીંયા વિરામ આપીએ છીએ. તો આજનો કાર્યક્રમ અહીંયા વિરામ આપી બધાને ફરી ફરીવાર પ્રણામ. અસ્તુ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આભાર. અસ્તુ.